જેટલો વહેલો જોગ મોટા પુરુષનો મળી જાય અને મોટા પુરુષનો જોગ મળ્યા પછી જેટલું સેવતા આવડે ને એટલું કામ થઈ જાય. સમાગમ નથી કીધો, મોટા પુરુષનો સમાગમ કરવા માટે મોટા પુરુષ નથી, સાધુનો સમાગમ થાય, મોટા પુરુષને સેવાય. સમાગમ તો સાધુનો થાય, મોટા પુરુષનું તો સેવન થાય. સમાગમ કરવું અને સેવન કરવું એ બેમાં બહુ તફાવત છે. એમની પાસે બેસીને કથા વાર્તા સાંભળવી, મહિનો 15 દિવસ, 5 દિવસ કે 15 દિવસ કે મહિનો કે 6 મહિના કે 12 મહિના કથા વાર્તા સાંભળવી, એ સમાગમ કર્યો કહેવાય, સેવન નથી. આપણે બધા મોટે ભાગે સમાગમ કરીએ છીએ, સેવન નથી કરતા. મોટા પુરુષને સેવવાના હોય, એમને સેવન કરવાનું હોય, અને સેવનથી મોટા પુરુષના કલ્યાણકારી ગુણો બાયપાસ થાય, એનો આવિર્ભાવ થાય, સેવનથી રાજીપો થાય, અંતરનો રાજીપો થાય, અને અંતરના રાજીપાથી મોટા પુરુષના કલ્યાણકારી ગુણો મુમુક્ષુને વિશે આવે છે. સમાગમથી ના આવે, સમાગમ એનું પ્રી સ્ટેપ છે.